રાજકોટમાં સંયુક્ત કિસાન મોરચા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. આગામી 25 તારીખના રોજ કેશોદ તાલુકાના બામણાસા ગામે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે. સંયુક્ત કિસાન મોરચાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. ઇકો સેન્સિટિવ ઝોન અને ઘેરના પ્રશ્નો સહિતના પ્રશ્ને મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું. સૌરાષ્ટ્રના ખેડૂત અગ્રણી ડાયાભાઈ ગજેરાએ પણ એ નિવેદન આપ્યું. કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું. ખેડ વિસ્તારના પ્રશ્ન સહિતના પ્રશ્નો પણ ચર્ચા કરવામાં આવી. સંયુક્ત કિસાન મોરચાના યોગેન્દ્ર યાદવ ઉપસ્થિત રહ્યા. સુરેન્દ્રનગરના ખેડૂત અગ્રણી રાજુભાઈ કરપડા ઉપસ્થિત રહ્યા. કાયમી ધોરણે ઘેરમાં ભરાતા પાણીનો નિકાલ કરવામાં આવે, પાક ધિરાણ સહિતના દેવાને માફ કરવામાં આવે. આગામી દિવસોમાં મોટું આંદોલન કરવામાં આવશે. કિસાન કોંગ્રેસના અગ્રણી પાલ આંબલિયાનું નિવેદન સામે આવ્યું. અત્યાર સુધીમાં 3 વાર નુકસાન થયું. સરકારે સર્વે કર્યો પણ ખેડૂતોને 1 પણ રૂપિયાની સહાય નથી મળી. દરેક વખતે સરકાર સર્વે કરે છે પણ સહાય મળતી નથી. જો સરકાર પાક ધિરાણ નહીં માફ કરે તો અમે ખેડૂતો પાસે દેવા માફીનું ફોર્મ ભરાવીશું. મહાપંચાયત બાદ ખેડૂતો ફોર્મ સાથે જૂનાગઢ કલેક્ટર કચેરીએ પહોંચશે. મહાપંચાયતમાં ખેડ વિસ્તારના 100 ગામના ખેડૂતોને ભેગા કરીશું. જેવી રીતે રાજુભાઈ અને ડાયાભાઈ અમારા કિસાન સંયુક્ત મોરચાના સહ કન્વીનરશ્રીએ જે આખી વાત કરી એ મુજબ અતિવૃષ્ટિનો પ્રશ્ન સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન છે. એનાથી એ મોટો પ્રશ્ન ઘેડ વિસ્તારનો જે કાયમીનો પ્રશ્ન છે, આ પ્રશ્ને છેલ્લા 1.5-2 મહિનાથી સતત ત્યાં ખેડૂતો લડે છે, સંઘર્ષ કરે છે. અને ઇકો સેન્સિટિવ ઝોનનો જે તાજેતરનો પ્રશ્ન આવ્યો છે, આ ઉપરાંત કમોસમી વરસાદ થયો છે એનું આજની તારીખમાં સર્વે નથી થયું. ઓગસ્ટ મહિનામાં જે વરસાદ થયો છે એનું સર્વે પણ આજની તારીખમાં નથી થયું. જુલાઈ મહિનામાં જે સર્વે થયો છે એ વરસાદનું સર્વે થયું છે. સરકારે 350 કરોડ રૂપિયા જાહેરાત પણ કરી છે પણ 1 પણ રાતીપાય આજની તારીખમાં ખેડૂતને મળી નથી. એ જ રીતે આ અતિવૃષ્ટિમાં જમીન ધોવાણ થયા છે એમાં ખેડૂતોને રાતીપાય મળી નથી. 4-4, 5-5 વર્ષથી 2019ની અતિવૃષ્ટિમાં જે નદીઓ તૂટેલી હતી એ નદીઓ આજની તારીખમાં હાંધવામાં આવી નથી. એવી જ રીતે ભાદર હોય, ઉબેણ હોય, ઓજત હોય, છીપરાડી હોય, મધુવંતી હોય, સાબરી હોય, આ બધી જ નદીઓની અંદર જે જેતપુરનો ડાઈંગ ઉદ્યોગ કેમિકલવાળું પાણી છોડે છે, આ કેમિકલ કચરો બંધ કરવાની દરેક વખતે વાત થાય છે, એનો ક્યાંય કરતાં ક્યાંય નિરાકરણ આવતું નથી. અને આ સરકારે છેલ્લા 10 વર્ષની અંદર લાખો કરોડો રૂપિયા નહીં પણ ખરવો નિખરવો રૂપિયા છે એ ઉદ્યોગપતિઓના 10 વર્ષની અંદર માફ કર્યા છે. એ માફ એટલા માટે કર્યા છે કે ઉદ્યોગપતિઓની નિષ્ફળતાના કારણે એ નિષ્ફળ ગયા છે એટલે એને લોન ભરપાઈ ના કરી શકી. તેમ છતાંય કેન્દ્ર સરકારે માફ કર્યું છે તો ગુજરાતમાં ચાલુ વર્ષે 143 તાલુકાઓમાં 140% કરતાં વધારે વરસાદ છે. અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે ચાલુ વર્ષનું ખેડૂતોનું જે પાક ધિરાણ છે એ સંપૂર્ણપણે માફ કરવામાં આવે. જો સરકાર માફ નહીં કરે તો અત્યારે અમે આ મીડિયાના માધ્યમથી આ ફોર્મ છે અને આ જ રીતે આ ફોર્મને અમે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ગુજરાતના 1-1 ખેડૂત સુધી પહોંચાડશું અને 25 તારીખે આ ફોર્મ લઈ અને ખેડૂતો આ ચાલુ વર્ષનું પાક ધિરાણ માફી માટેનું ફોર્મ છે આ ફોર્મ લઈ અને ખેડૂતો છે એ ખેડૂત મહાપંચાયતની અંદર પધારે અને ત્યાંથી જૂનાગઢ કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને ઉદ્દેશીને અમે જે આ ફોર્મ તૈયાર કર્યું છે મારફત અમે જૂનાગઢ કલેક્ટર કર્યું છે. આ જૂનાગઢ કલેક્ટરના મારફતે ખેડૂતોનું આ દેવા માફીનું ફોર્મ છે એ અમે ત્યાંથી ટ્રેક્ટરો ભરી અને જૂનાગઢ કલેક્ટર કચેરીએ જઈશું. પહેલાં મહાપંચાયત કરશું, ખેડૂતોના અલગ અલગ મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ ઉપર ચર્ચા થશે અને ત્યારબાદ બપોર પછી જૂનાગઢ કલેક્ટરશ્રીને આ ફોર્મ આપવા માટે અમે અર્પણ કરવા જઈશું. આમ જેવી રીતે ડાયા કાકાએ કહ્યું કે આ મહાપંચાયતની અંદર સંયુક્ત કિસાન મોરચાના રાષ્ટ્રીય કન્વીનર યોગેન્દ્ર યાદવજી આવે છે જેણે કુસ્તી ક્ષેત્રે દેશનું રાષ્ટ્રીય લેવલે નહીં આંતરરાષ્ટ્રીય લેવલે નામ અમર કર્યું છે. ઓલિમ્પિકના ગોલ્ડ મેડાલિસ્ટ છે એવા બજરંગ પુનિયા આવે છે. આ સાથે સાથે જાહેર માધ્યમોના માધ્યમથી અમે તમામ રાજકીય પક્ષોના આગેવાનોને આમંત્રણ આપીએ છીએ અને જાહેર માધ્યમોના માધ્યમથી હું કહેવા માગું છું કે એ વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીને પરમ દિવસે એક ધાર્મિક કાર્યક્રમની અંદર જાહેર મંચ ઉપરથી અરવિંદભાઈની હાજરીમાં અમે આમંત્રણ આપી દીધું છે. એટલે અમે તમામ રાજકીય પક્ષોને આમંત્રિત કરીએ છીએ આ ખેડૂતોના પ્રશ્ને જે કોઈ લડવા માગતા હોય, ખેડૂતોની હારે ઊભા માગતા હોય એવા તમામ લોકોને આમાં પધારવા માટે આમંત્રિત કરીએ છીએ. ઘેડ વિસ્તારના જેટલા 101 જેટલા ગામ આવે છે આ ગામે ગામ જઈ
ખેડૂતોને જાગૃત કરવાના. રાજુભાઈ પણ આજથી જે વિસ્તારમાં આવે છે, ડાયા કાકા પણ આજથી આવે છે, અરુણ મહેતા આજથી આવી જાય છે, કરશનભાઈ ભાદરકા આજથી આવી જાય છે, અને હું 2 દિવસથી ત્યાં એ જ વિસ્તારમાં હતો. એટલે મુખ્ય મુખ્ય સંયુક્ત કિસાન મોરચાના આગેવાનો છે, પ્રવીણભાઈ પટોડિયા હોય, ચેતન ગઢિયા હોય, તમામ લોકો અને ઘેડ વિસ્તારના લોકો ઘેડના મુખ્ય મુખ્ય ગામોમાં એક એક ગામમાં ફરી અને આ મહાપંચાયતની જાગૃતિનું અભિયાન ચલાવશું. અને અમારો અંદાજ એવો છે કે જે વેરાવળી ધામ બામણાસા જે જગ્યા રાખી છે એમાં 8-10 હજાર ખેડૂતો બેસી શકે એવી કેપેસિટી છે, પણ એ જગ્યા કદાચ ટૂંકી પડશે, એનાથી વધારે ખેડૂતોનો માનવ મહેરામણ ઉમટી પડશે.